નમસ્કાર દર્શક મિત્રો, હું છું દિશા ત્રિવેદી અને તમે જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. સુરતની અગ્નિકાંડની ઘટના બાદ ભરૂચમાં ચાલતા 45 થી વધુ ટ્યુશન ક્લાસીસ બંધ રાખવા તંત્રના આદેશ. ફાયર સેફટીના સાધનો મૂક્યા બાદ જ ટ્યુશન ક્લાસીસ શરૂ કરી શકાશે. આદેશનું ઉલ્લંઘન કરનાર ટ્યુશન ક્લાસીસના સંચાલકો સામે પોલીસ ફરિયાદ થશે. સુરતમાં અગ્નિતાંડવમાં 20 બાળકોના મોતની ઘટના બાદ ભરૂચમાં ફાયર એન્ડ સેફટી માટે તંત્ર સફાળુ જાગ્યું. શહેરની હોટલો અને હોસ્પિટલમાં ફાયર સેફટી અંગેનું ચેકિંગ શરૂ કરાયું. સુરતમાં અગ્નિકાંડ બાદ આખા ભરૂચને ધમરોળનાર ભરૂચ નગરપાલિકામાં ફાયર એન્ડ સેફટીનો અભાવ. નગરપાલિકામાં લગાવાયેલ ફાયર એક્સ્ટિંગ્યુઝર એક્સપાયર્ડ. લોકોને નોટિસ ફટકારનાર નગરપાલિકાની નોટિસ કોણ ફટકારશે? ભરૂચ નગર સેવા સદન સંચાલિત સરદાર શોપિંગ સેન્ટરમાં આવેલ ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ અર્થે આવતા બાળકોના માટે જીવનું જોખમ. આખે આખો શોપિંગ જર્જરિત બનતા નગરપાલિકાની બેદરકારી. સુરતની ઘટના બાદ ટ્યુશન ક્લાસીસના સંચાલકોનું અગ્નિશમન યંત્ર મૂકવાનું આશ્વાસન. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર. ભરૂચ જિલ્લાનું 71.51% પરિણામ. A1 ગ્રેડમાં માત્ર 4 વિદ્યાર્થીઓ. સુરતના અગ્નિકાંડની ઘટના બાદ અંકલેશ્વરમાં પણ નગરપાલિકા દ્વારા ચેકિંગ શરૂ કરાયું. મોટા ભાગના ટ્યુશન ક્લાસીસ અને હોસ્પિટલમાં ફાયર સેફટીનો અભાવ હોવાનું બહાર આવ્યું. ભરૂચ લોકસભા બેઠક પર ભાજપની સુનામીમાં આદિવાસીઓના મસીહા ગણાતા છોટુ વસાવા સહિત 15 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ. માત્ર કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણ જ ડિપોઝિટ બચાવી શક્યા. સુરતની અગ્નિકાંડની ઘટના બાદ ભરૂચમાં ચાલતા 45 થી વધુ ટ્યુશન ક્લાસીસ બંધ રાખવા નગરપાલિકાના મુખ્ય અધિકારી સંજય સોની દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. સુરતના સરથાણા વિસ્તારમાં ટ્યુશન ક્લાસીસમાં આગ લાગતા 20 જેટલા નિર્દોષોએ જીવ ગુમાવ્યો છે. આ બાદ ભરૂચમાં પણ નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. ભરૂચમાં 45 થી વધુ ટ્યુશન ક્લાસીસો તંત્રના ચોપડે નોંધાયેલા છે. આ તમામ ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફટીનો અભાવ હોવાનું બહાર આવતા ચીફ ઓફિસર સંજય સોનીએ તમામ ટ્યુશન ક્લાસીસ બંધ રાખવાના આદેશ આપ્યા છે. ટ્યુશન ક્લાસીસના સંચાલકોએ ફાયર સેફટીના સાધનો ઇન્સ્ટોલ કરાવી NOC મેળવવાની રહેશે. ત્યારબાદ જ ક્લાસીસ ચાલુ કરાશે. જો કોઈ ટ્યુશન ક્લાસીસના સંચાલક તંત્રના આદેશનું ઉલ્લંઘન કરશે તો તેની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે. અને મહત્વનો પ્રશ્ન એક ટ્યુશન ક્લાસીસનો છે. મોટાભાગના ભરૂચમાં જે ટ્યુશન ક્લાસીસ આવેલા છે એ 45 જેટલા ટ્યુશન ક્લાસીસ નગરપાલિકામાં રજીસ્ટર્ડ થયેલા છે. જે શોપિંગ કોમ્પ્લેક્સમાં ચાલે છે એવા પણ લગભગ 35 થી 36 જેટલા છે. જે લોકોએ દુકાનમાં અથવા એકથી વધુ દુકાનોને ભેગી કરી અને આ ટ્યુશન ક્લાસીસ ચલાવે છે એ લોકોએ ફાયર એક્સ્ટિંગ્વિશર ઇન્સ્ટોલ કરવાના થાય અને નગરપાલિકાનું NOC મેળવવાનું રહેશે. અત્યારે તાત્કાલિક ધોરણે નગરપાલિકા દ્વારા આ તમામ ટ્યુશન ક્લાસીસોને બંધ કરવા માટેનો ઓર્ડર કરવામાં આવેલો છે અને દરેક ટ્યુશન ક્લાસીસના સંચાલકોને આ નોટિસની બજવણી આગામી 1-2 કલાકમાં કરી દેવામાં આવશે. અને જ્યાં સુધી નગરપાલિકાનું ફાયરનું NOC ન મેળવે ત્યાં સુધી એ લોકોએ પોતાના ટ્યુશન ક્લાસીસ ચાલુ કરવાના નહીં થાય. છતાં પણ જો આ નગરપાલિકાની સૂચનાઓનું એ લોકો પાલન નહીં કરે તો જે તે સંચાલકો સામે FIR કરવાની કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવશે. સુરતમાં અગ્નિતાંડવમાં 20 બાળકોના મોતની ઘટના બાદ ભરૂચમાં ફાયર એન્ડ સેફટી માટે તંત્ર સફાળું જાગ્યું છે. ભરૂચમાં ફાયર વિભાગ અને આરોગ્ય અધિકારીઓની 3 ટીમોએ હોસ્પિટલ, હોટલ અને શોપિંગ સેન્ટરોમાં ચેકિંગ શરૂ કર્યું છે. સુરતની કરુણ ઘટના બાદ આજે સવારથી જ ભરૂચમાં ફાયર અને સેફટીને લઈ તંત્રની દોડધામ શરૂ થઈ ગઈ હતી. ભરૂચમાં ફાયર અને આરોગ્ય વિભાગની 3 ટીમોએ સવારથી હોસ્પિટલ, હોટલ અને શોપિંગ સેન્ટરોમાં ચેકિંગ શરૂ કર્યું હતું. આ ટીમોએ આગ બુઝાવવા માટેની સુવિધા અને સાધનો સાથે ઇમરજન્સી એક્ઝિટની તપાસ કરી ક્ષતિઓ જણાય તો નોટિસ આપી 3 દિવસમાં ભૂલ સુધારવા અથવા કાર્યવાહી માટે તૈયાર રહેવા ચીમકીઓ ઉચ્ચારી હતી. સુરતમાં જે બનાવ બન્યો એ પછી આજે નગરપાલિકા દ્વારા હેલ્થ ડિપાર્ટમેન્ટને સાથે રાખી અને લગભગ 120 જેટલી નાની મોટી હોસ્પિટલ અને ક્લિનિક આવેલી છે એ તમામની અંદર ચેકિંગ કરવાની કાર્યવાહી ચાલુ કરેલી છે. અને જ્યાં મોટી હોસ્પિટલો હોય ત્યાં એમણે ફાયર સેફટી સિસ્ટમ આખી ઇન્સ્ટોલ કરવાની થાય અને જે ક્લિનિકો છે એમણે ફાયર એક્સ્ટિંગ્વિશર ઇન્સ્ટોલ કરવાના થાય. આ બધી કામગીરી 3 દિવસમાં પૂરી કરવાની રહેશે અને જો 3 દિવસમાં પૂરી ન કરે તો એ બધી જેટલી ક્લિનિક છે અથવા હોસ્પિટલ છે તેને બિન વપરાશમાં મૂકવા માટેનો અત્રેથી હુકમ કરવામાં આવશે.
ગઈકાલે સુરતમાં જે ઘટના બની છે એના અનુસંધાનમાં આજે અમારી આરોગ્ય વિભાગ દ્વારા નગરપાલિકાના ફાયર સેફ્ટીના તંત્રને સાથે રાખી અને કર્મચારીઓને અમે 3 ટીમ ફોર્મ કરેલી છે અને 3 ટીમ બનાવીને ભરૂચ જિલ્લાની અંદર જેટલી પણ ખાનગી હોસ્પિટલ્સ જે આવેલા છે, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ છે, તમામ પ્રકારની હોસ્પિટલ્સ ઇવન ક્લિનિકનું પણ જે છે આજથી ફાયર સેફ્ટીને લઈ અને ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે. અમે ફાયર સેફ્ટીના નોર્મ્સ મુજબ જે છે એ હોસ્પિટલ્સમાં સુવિધા અવેલેબલ છે કે એની ચકાસણી કરી અને જરૂર જણાય જે છે વિદિન 3 ડેઝની અંદર ઇન્ટિમેશન આપીને અમને જે છે ઇન્સ્ટોલ કરવાની પ્રક્રિયા હાથ ધરેલી છે એવું છે. નગરપાલિકાની વિવિધ ટીમ દ્વારા શહેરમાં આવેલ મોટી હોટલો અને હોસ્પિટલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાનું સામે આવ્યું હતું. સુરતના સરથાણા વિસ્તારમાં ટ્યુશન ક્લાસીસમાં આગની ઘટના બાદ ભરૂચ નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે અને આજે વિવિધ ટીમો બનાવી હોટલ તેમજ હોસ્પિટલ અને ટ્યુશન ક્લાસીસોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. હાલ જે નગરપાલિકાની જે ફાયર સેફ્ટીની ટીમ છે તો તેઓ દ્વારા વિવિધ હોટલોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ફાયર સેફ્ટીના સાધનો છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ચીફ ઓફિસર દ્વારા જે ફાયર સેફ્ટી વગર ચાલતા 40 જેટલા ટ્યુશન ક્લાસીસ બંધ કરી દેવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. ભરૂચ શહેર અને જિલ્લામાં અનેક ટ્યુશન ક્લાસીસો એવા છે જે ગેરકાયદેસર રીતે ચાલે છે, તેઓ પાસે ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ પણ જોવા મળે છે. ત્યારે તંત્ર દ્વારા ફાયર સેફ્ટી વગર ચાલતા ટ્યુશન ક્લાસીસો બંધ રાખવાના આદેશ પણ આપવામાં આવ્યા છે, ત્યારે તંત્રની આ કામગીરી કેટલી કારગત નીવડે છે તે જોવું રહ્યું. કેમેરામેન અલ્પેશ રાઠોડ સાથે જય વ્યાસ, ચેનલ નર્મદા, ભરૂચ. સુરતમાં અગ્નિકાંડ બાદ આખા ભરૂચને ધમરોળનાર ભરૂચ નગરપાલિકામાં ફાયર એન્ડ સેફ્ટીનો અભાવ જોવા મળી રહ્યો છે. સુરતમાં અગ્નિકાંડ બાદ આખા ભરૂચને ધમરોળનાર ભરૂચ નગરપાલિકામાં ફાયર એન્ડ સેફ્ટી મામલે રિયાલિટી ચેક કરવામાં આવતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી. નગરપાલિકાના મુખ્ય અધિકારી અને પ્રમુખની ચેમ્બર સામે મુકાયેલા ફાયર એક્સ્ટિંગ્યુશર એક્સપાયર્ડ હતા. એક્સ્ટિંગ્યુશર 4 ઓક્ટોબર 2018 રોજ એક્સપાયર થયું હોવા છતાં તેને રિફિલ કે રિપ્લેસ કરવાની દરકાર લેવામાં આવી ન હતી. તો આ સાથે જ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગ પાસે અત્યાધુનિક સાધનો ન હોવાનું પણ બહાર આવ્યું છે. આ અંગે ચીફ ઓફિસર સંજય સોનીએ જણાવ્યું હતું કે મક્તમપુર નજીક નવું ફાયર સ્ટેશન બની રહ્યું છે, ત્યારબાદ આ સમસ્યાનું નિરાકરણ આવશે. નગરપાલિકા દ્વારા અગાઉ નગરપાલિકા પોતે ખરીદતી હતી, પરંતુ છેલ્લા 10-એક વર્ષથી GSDMA તરફથી નગરપાલિકાને આ પ્રકારના સાધનો આપવામાં આવે છે. નગરપાલિકા અત્યારે ફાયરની જે સર્વિસીસ આપે છે એમાં વધારે વ્યાપ વધારી શકાય એ માટે એક નવું ફાયર સ્ટેશન પણ મંજૂર કરવામાં આવેલું છે અને એનું ખાતમુહૂર્ત એ આચારસંહિતા પહેલાં કરવામાં આવેલું એ આગામી 1-1.5 વર્ષની અંદર બનીને તૈયાર થઈ જશે, જે નગરપાલિકાના પૂર્વ ભાગની અંદર આ ફાયર સ્ટેશન બનશે અને ત્યાં નવા સાધનો માટે GSDMA માટે નગરપાલિકા દ્વારા માંગણી કરવામાં આવેલી છે. ભરૂચ નગર સેવા સદન દ્વારા સંચાલિત સરદાર શોપિંગ સેન્ટરમાં સુવિધાઓના અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે સરદાર શોપિંગ સેન્ટરમાં ચાલતા ટ્યુશન ક્લાસીસમાં આવતા વિદ્યાર્થીઓના માથે જીવનું જોખમ જોવા મળી રહ્યું છે. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં ભરૂચ નગર સેવા સદન સંચાલિત સરદાર શોપિંગ સેન્ટર આવેલું છે. આ શોપિંગ સેન્ટરમાં અનેક ઘણા ટ્યુશન ક્લાસીસ આવેલા છે, જો કે શોપિંગ સેન્ટરમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ જોવા મળે છે. સરદાર શોપિંગ સેન્ટર જર્જરિત હાલતમાં થઈ ગયું છે, તો નીચે ઉતરવાની એક તરફની સીડી પણ બંધ કરી દેવાઈ છે. જો સુરત જેવી ઘટના બને તો વિદ્યાર્થીઓ જીવ બચાવવા જાય કઈ તરફ, એ ઘટના ચર્ચાઈ રહી છે. તંત્રના કડક વલણ બાદ ટ્યુશન ક્લાસીસના સંચાલકો પણ નિંદ્રામાંથી જાગ્યા છે અને હવે ક્લાસીસમાં અગ્નિશમન યંત્ર મૂકવાની વાત કહી રહ્યા છે. જો કે નગરપાલિકાએ પણ શોપિંગ સેન્ટરના સમારકામનું કાર્ય ત્વરિત ચાલુ કરવું જોઈએ એવી માંગ ઉઠી રહી છે. સેફ્ટીના સાધનો અમે મંગાવી લીધેલા છે તાત્કાલિક સરકારશ્રીના આદેશ પ્રમાણે અને છોકરાઓને પણ આના વિશે અમે જાગૃત કરી દીધા છે. એ શું પ્રશ્ન છે? બીજા અમારા પ્રશ્ન એ છે કે જે નગરપાલિકાનું કોમ્પ્લેક્સ છે તમે જોશો અહીંયા તો ખખડેલ હાલતમાં છે, દાદરો પણ અધૂરા છે. જે એક મેઇન દાદર છે ત્યાં પણ GEBના જે વાયરો છે ગમે ત્યારે શોર્ટ સર્કિટ થાય છે અને બીજી બાજુ જે જે દાદર છે અધૂર્યો છે. નગરપાલિકાને વારંવાર અમે રજૂઆત કરીએ છીએ છતાં નગરપાલિકા એનું પૂરું કરતી નથી અને ઉપરનો જે ભાગ છે અત્યંત ખખડેલ છે એને પર રિપેરિંગ કરાવવાનું વારંવાર રજૂઆત કરીએ છીએ. હાઉસ ટેક્સ ભરીએ છીએ, ભાડું ભરીએ છીએ, વારંવાર એની સાથે અમે અરજીઓ આપીએ છીએ પણ એનો કંઈ નિકાલ થતો નથી. સુરતના અગ્નિકાંડની ઘટના બાદ અંકલેશ્વરમાં પણ નગરપાલિકા દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. સુરતના સરથાણા વિસ્તારમાં લાગેલ આગમાં 20 બાળકોએ જીવ ગુમાવ્યો છે, ત્યારે રાજ્ય સરકાર ફાયર સેફ્ટી મામલે ગંભીર જોવા મળી રહી છે. આજ રોજ અંકલેશ્વર નગર સેવા સદન અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના અધિકારીઓ દ્વારા અંકલેશ્વર શહેર અને GIDC વિસ્તારમાં આવેલ વિવિધ હોસ્પિટલ, હોટલ અને ટ્યુશન ક્લાસીસમાં ચેકિંગ હાથ ધરાયું હતું.
જેમાં મોટા ભાગની હોટલ અને ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ હોવાનું બહાર આવ્યું હતું. આ બાબતે નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી અને ફાયર સેફટી અંગે પગલાં ભરવા આદેશ આપવામાં આવ્યા હતા. તેના અનુસંધાનમાં રાજ્ય સરકાર શ્રી દ્વારા આજરોજ કોચિંગ ક્લાસ, હોસ્પિટલ, રેસ્ટોરન્ટ, સ્કૂલો જેમાં ફાયર સેફટીની સુવિધા નથી એને નોટિસ આપી બંધ કરાવવાની કાર્યવાહી અને જે રેસ્ટોરન્ટ એને છે એને માટે નોટિસ આપી અને 3 દિવસનો ટાઈમ આપી અને ફાયર સેફટીની ટેમ્પરરી બી સુવિધા ઊભી થાય એવી સૂચના આપેલી છે. એના અનુસંધાનમાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 3 ટીમ બનાવી અને આ કાર્યવાહી ચાલુ કરેલ છે. કેટલા ક્લાસીસનું બંધ કરવામાં? અંદાજિત 18-20 ક્લાસ કોચિંગ ક્લાસ હશે. સર, સ્કૂલોમાં હાલમાં વેકેશન છે તો એનું કાર્યક્રમમાં સ્કૂલો ખુલતા પહેલા એનું ચેકિંગ પૂરું કરી દેવામાં આવશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે, જેમાં ભરૂચ જિલ્લાનું 71.51% પરિણામ આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે, જેમાં ભરૂચ જિલ્લાનું 71.51% પરિણામ આવ્યું છે. ભરૂચ જિલ્લામાં 6978 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. ભરૂચ જિલ્લાના ગ્રેડવાર પરિણામ પર નજર કરીએ તો A1 ગ્રેડમાં 4 વિદ્યાર્થીઓ, A2 ગ્રેડમાં 143 વિદ્યાર્થીઓ, B1માં 252 વિદ્યાર્થીઓ, B1માં 522 વિદ્યાર્થી, B2 ગ્રેડમાં 1170 વિદ્યાર્થી, C1 ગ્રેડમાં 1832 વિદ્યાર્થી, C2માં 1202 વિદ્યાર્થી, D ગ્રેડમાં 114 વિદ્યાર્થી અને E1માં 3 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ભરૂચ જિલ્લામાં 2036 વિદ્યાર્થીઓ પરિણામ પત્રક મેળવવાને લાયક ઠર્યા નથી. પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. A1માં કુલ 4 વિદ્યાર્થીઓ નોંધાયા છે અને A2માં કુલ 143 વિદ્યાર્થી નોંધાયા છે. આપણા જિલ્લાના જે કેન્દ્રો હતા એમાં સૌથી વધુ પરિણામ દયાદરા કેન્દ્રનું છે 85.71% અને નેત્રંગ કેન્દ્રનું ઓછું પરિણામ છે 45.47%. આ આપણા જિલ્લાની પરિણામની વિગત છે. આ પ્રસંગે આપણા જિલ્લાની શાળાઓએ ખૂબ સારા પરિણામ મેળવ્યા છે તે શાળાઓને અને ખૂબ સારા નંબર મેળવી વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે તેવા વિદ્યાર્થીઓને આપણા જિલ્લા શિક્ષણ તંત્ર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને એમની આગળની પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવીએ છીએ. ભરૂચ લોકસભા બેઠક પર ભાજપાની સુનામીમાં BTPના છોટુ વસાવા સહિત 15 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ છે. ભરૂચ લોકસભા બેઠકના ચૂંટણી જંગમાં 17 ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું. 7 વિધાનસભા મત વિસ્તારમાંથી 11.50 લાખ જેટલા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી લડી રહેલા ઉમેદવારોએ તેમની ડિપોઝિટ બચાવવા માટે 1.91 લાખથી વધારે મતો મેળવવા જરૂરી હતા. ગુરુવારના રોજ જાહેર થયેલા પરિણામોમાં ભાજપની સુનામી જોવા મળી હતી. ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા 3.34 લાખની જંગી સરસાઈથી વિજેતા થયા હતા, જ્યારે કોંગ્રેસના શેરખાન પઠાણને 3.3 લાખ અને ભાજપના મનસુખ વસાવાને 6.37 લાખ મત મળ્યા હતા. આમ ભાજપ અને કોંગ્રેસના જ ઉમેદવાર 1.91 લાખ મતનો આંકડો પાર કરી જતા તેમની ડિપોઝિટ બચી હતી. ઝઘડિયાના ધારાસભ્ય અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઉમેદવાર છોટુ વસાવાને પણ 1.44 લાખ મત મળ્યા હોવાથી તેમણે પણ ડિપોઝિટ ગુમાવી દીધી છે. ભાજપના વાવાઝોડામાં ભરૂચ બેઠકના 17 માંથી 15 ઉમેદવારો તેમની ડિપોઝિટ ગુમાવી ચૂક્યા છે. સુરતમાં સર્જાયેલ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા બાળકોને ભરૂચ લોક જનશક્તિ પાર્ટી દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરાયા. સુરતમાં સર્જાયેલ આગની ગોઝારી ઘટનામાં 20 બાળકોએ જીવ ગુમાવ્યો છે, ત્યારે ભરૂચ લોક જનશક્તિ પાર્ટી દ્વારા બાળકોને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આ અંગેનો કાર્યક્રમ 5 બત્તી ખાતે યોજાયો હતો, જેમાં પાર્ટીના આગેવાન અબ્દુલ કામઠી અને કાર્યકરોએ મૌન પાડી બાળકોને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા અને ઘાયલો જલ્દીથી સાજા થઈ જાય એ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. એક્ઝિટની વ્યવસ્થા, અગ્નિશામક દળના વ્યવસ્થા, તમામ પ્રકારની વ્યવસ્થા જો ના હોય તો અમને પણ સીલ મારી દેવા જોઈએ. એટલા માટે કે જેનો દીકરો કે દીકરી જ્યારે અમે મૃત્યુ પામે તો એના ફેમિલીને ખબર પડતી હોય, તો આજે અમે સમસ્ત હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો ભેગા થઈ ને આ જે મરનાર લોકો છે એમને અમે સાચા રીતે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને જે ઘાયલ થયેલા લોકો છે એમના માટે અમે દુઆનો અહીંયા પ્રોગ્રામ રાખેલો છે. અને ભરૂચના શહેરના કલેક્ટરશ્રીને પણ અમે અપીલ કરીશું કે આખા ભરૂચ શહેરમાં આની તપાસ થવી જોઈએ, તો ફરી વખત આવી કોઈ દુર્ઘટના ન સર્જાય એ માટે આજ રોજ અમે 5 બત્તી ખાતે સમસ્ત લોકો અહીંયા ભેગા થઈ અને શ્રદ્ધાંજલિ અને દુઆનો કાર્યક્રમ રાખેલો છે. થેન્ક યુ. જંબુસર તાલુકાના ઉબેર અને સારોદ ગામ નજીકથી યુવાનનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જંબુસર તાલુકાના દેહગામના રહેવાસી યુવાન મોહમ્મદ રસૂલ કાજુનો મૃતદેહ
સારોદ અને ઉબેર ગામ નજીક કેનાલ પાસેથી મળી આવ્યો હતો. પ્રથમ તબક્કે યુવાનનું અકસ્માતમાં મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું હતું. જો કે યુવાનના મૃતદેહ પરથી ઇજાના નિશાન મળી આવતા તેની હત્યા કરી હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવવા હત્યારાઓ દ્વારા પ્રયાસ કરાયો હોવાની આશંકા સેવાઈ રહી છે. બનાવની તપાસ વિરજ પોલીસ ચલાવી રહી છે. હવે તે વિરજમાં ખુલ્લેઆમ જુગાર ચાલતા અમારો કેસ ડાયરેક્ટ એવું લેવામાં આવે છે કે આ ભાઈનું એક્સિડન્ટ થયેલું છે, પણ કાયદેસર અમારા ભાઈનું મર્ડર, અમારા મિત્ર, મારા મિત્રનું મર્ડર થયેલું છે. રિસ્પેક્ટ અવર સોલ્જરના હેતુ સાથે સાયકલ પર ભારત યાત્રાએ નીકળેલો યુવાન અંકલેશ્વર આવી પહોંચતા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રિસ્પેક્ટ અવર સોલ્જરના હેતુ સાથે તારીખ 26-8-2018 રક્ષાબંધનના દિવસે દિલ્હીથી સાયકલ ઉપર પૂરા ભારતની યાત્રાએ નીકળેલ આફતાબ ફરીદી આજ રોજ અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યા હતા. 23 વર્ષના આ યુવાન સૈનિકોના સન્માનની વાત દેશવાસીઓ સાથે કરવા અને માનવતાનો સંદેશ સાથે 24 રાજ્ય અને લગભગ 24,300 કિલોમીટરની યાત્રા હાલ સુધી પૂરી કરી ચૂક્યા છે અને પોતાના જન્મદિવસે 15-6-2019 લગભગ 26,000 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી દિલ્હી ખાતે પહોંચશે. અંકલેશ્વર બાઇસિકલ ક્લબના સભ્યોએ તેમનું હોટલ પેરેડાઇઝ ખાતે સન્માન કર્યું હતું. શમશાન ઘાટ મેરે લિયે સબસે ફેવરિટ જગ્હા હૈ સોને કે લિયે. તો મેં જહાં રાત હોતી વહાં પર સોતા હું. દિન કે કરીબ 150-200 કિલોમીટર સાયકલ ચલાતા હું ઓર ઇસ બીચ મેં બહોત સારી થોડી થોડી પ્રોબ્લમ કા સામના કરના પડા. બીચ મેં ટાઇફાઇડ હો ગયા થા, કુછ દિન ટીવી કી દવાઈયાં ખાઈ, એક્સિડન્ટ હો ગયા થા. અભી પુણે મેં મેં 7 દિન હોસ્પિટલ મેં એડમિટ થા ક્યોંકિ મેરા લેફ્ટ લેગ કા ફેશિયલ ફ્રેક્ચર થા. તો યે સબ જનતા જનાર્દન ને ક્યા રિયલી જો હિન્દુસ્તાન હૈ, હિન્દુસ્તાન કે લોગો કા દિલ ઇતના બડા હૈ કે આપ ઉનકે પાસ જાઓ ઓર હાથ ફેલા કે માંગો તો સબ કુછ દેતે હૈ. ભરૂચની ધ વેલફેર હોસ્પિટલ ખાતે રમજાન માસ નિમિત્તે ઇફતિયારી પાર્ટીનું આયોજન કરાયું. અલ્લાહની ઇબાદતના પાક માસ રમજાનની હાલ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચની ધ પટેલ વેલફેર હોસ્પિટલ ખાતે ઇફતિયારી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના આગેવાનો અને પત્રકારો જોડાયા હતા. ભરૂચના અર્પણ ફાઉન્ડેશન દ્વારા કાળઝાળ ગરમીમાં ફરજ બજાવતા ટ્રાફિકના જવાનોને છાશનું વિતરણ કરાયું. હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ગરમીમાં ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડના જવાનોને રાહત મળે એ હેતુથી અર્પણ ફાઉન્ડેશનની બહેનો દ્વારા તેઓની છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ સેવા કાર્ય હાથ ધરાયું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર. સુરતની અગ્નિકાંડની ઘટના બાદ ભરૂચમાં ચાલતા 45 થી વધુ ટ્યુશન ક્લાસીસ બંધ રાખવા તંત્રના આદેશ. ફાયર સેફ્ટીના સાધનો મૂક્યા બાદ જ ટ્યુશન ક્લાસીસ શરૂ કરી શકાશે. આદેશનું ઉલ્લંઘન કરનાર ટ્યુશન ક્લાસીસના સંચાલકો સામે પોલીસ ફરિયાદ થશે. સુરતમાં અગ્નિતાંડવમાં 20 બાળકોના મોતની ઘટના બાદ ભરૂચમાં ફાયર એન્ડ સેફ્ટી માટે તંત્ર સફાળું જાગ્યું. શહેરની હોટલો અને હોસ્પિટલમાં ફાયર સેફ્ટી અંગેનું ચેકિંગ શરૂ કરાયું. સુરતમાં અગ્નિકાંડ બાદ આખા ભરૂચને ધમરોળનાર ભરૂચ નગરપાલિકામાં ફાયર એન્ડ સેફ્ટીનો અભાવ. નગરપાલિકામાં લગાવાયેલ ફાયર એક્સ્ટિંગ્યુઝર એક્સપાયર્ડ. લોકોની નોટિસ ફટકારનાર નગરપાલિકાની નોટિસ કોણ ફટકારશે? ભરૂચ નગર સેવા સદન સંચાલિત સરદાર શોપિંગ સેન્ટરમાં આવેલ ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ અર્થે આવતા બાળકોના માટે જીવનું જોખમ. આખે આખો શોપિંગ જર્જરિત બનતા નગરપાલિકાની બેદરકારી. સુરતની ઘટના બાદ ટ્યુશન ક્લાસીસના સંચાલકોનું અગ્નિશમન યંત્ર મૂકવાનું આશ્વાસન. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર. ભરૂચ જિલ્લાનું 71.51% પરિણામ. A1 ગ્રેડમાં માત્ર 4 વિદ્યાર્થીઓ. સુરતના અગ્નિકાંડની ઘટના બાદ અંકલેશ્વરમાં પણ નગરપાલિકા દ્વારા ચેકિંગ શરૂ કરાયું. મોટાભાગના ટ્યુશન ક્લાસીસ અને હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાનું બહાર આવ્યું. ભરૂચ લોકસભા બેઠક પર ભાજપની સુનામીમાં આદિવાસીઓના મસીહા ગણાતા છોટુ વસાવા સહિત 15 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ. માત્ર કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણ જ ડિપોઝિટ બચાવી શક્યા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.